Hi friends, આજે હું તમને શ્રાવણ મહિનામાં ખાઈ શકાય તેવી એક ફરાળી વાનગી બતાવવા જઈ રહી છું. કેક તો તમે ઘણા પ્રકારની ખાધી હશે અને સાંભળી પણ હશે, પણ ફરાળમાં ખાઈ શકાય તેવી કેક આજે જ તમે સાંભળશો. આ માટે તમે આ વિડિયો એન્ડ સુધી જોવાનું ચૂકતા નહીં, અને જો ગમે તો લાઈક અને શેર કરજો. અને હજી સુધી જો મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તેને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો માણીએ. સેન્ડવિચ કેક માટે આપણે સામાનો અને સાબુદાણાનો લોટ લેવાનો છે. સામાનો લોટ જો 2 કપ હોય તો તેની સામે સાબુદાણાનો લોટ 1 કપ જ લેવાનો થશે, એટલે અડધા અડધા ભાગનું માપ રાખવું. આ લોટ આપણે ઘરે મિક્સરમાં પણ દળી શકીએ છીએ, પણ યાદ રાખવું કે થોડો ઝીણો દળવો. હવે આ લોટને બરાબર મિક્સ કરી અને તેને આથો આપવાનો છે. એના માટે આપણે થોડું 1 થી 2 ચમચી ખાટું દહીં લેવાનું છે, અને ખાટું દહીં નાખ્યા પછી તેને સાઈડ ઉપર 5 થી 6 કલાક માટે રાખી દેવું. હવે આપણે આથો આવી ગયેલો લોટ તૈયાર છે. હવે તેની આપણે સેન્ડવિચ કેક ઉતારશું. તેના માટે મેં બાફેલું સુરણ લીધું છે. આ સુરણ મેં કટકા કરી અને મીઠું નાખીને બાફી લીધું છે. ત્યારબાદ 2 થી 3 નંગ બાફેલા બટેકા, કોથમીર અને લીમડો, મસાલા માટે ટોપરાનું ખમણ, આદુ મરચાંની પેસ્ટ, તલ, મરી પાવડર, ખાંડ, મગફળીનો ભૂકો, સોડા, મીઠું અને લીંબુ. તો ચાલો આપણે સેન્ડવિચ કેક તૈયાર કરીએ. હવે આ સેન્ડવિચ કેક તૈયાર કરવા માટે આપણે આથામાં સૌપ્રથમ ફરાળી મીઠું સ્વાદ મુજબ નાખશું. મીઠું નાખ્યા બાદ તમે જે પ્રમાણે તીખું ખાતા હોય તે રીતે આદુ મરચાંની પેસ્ટ નાખવાની છે. હવે આ આદુ મરચાંની પેસ્ટ નાખ્યા બાદ તેને ખૂબ જ ફીણી લેવું. તમે જોઈ શકો છો તેની કન્સિસ્ટન્સી આ પ્રમાણેની રાખવાની છે. અને હંમેશા યાદ રાખવું કે જ્યારે પણ આપણે આથો આપતા હોઈએ ત્યારે લોટને બહુ ઢીલો રાખવો નહીં. હવે આપણે ઢોકળું ઉતારીએ એ પહેલાં આપણે ઢોકળિયું ગરમ કરવા મૂકી દઈશું. આ ઢોકળિયું ગરમ થઈ જાય ત્યારે એ પહેલાં આપણે થાળીને પણ ગ્રીસ કરી લઈએ, અને થાળી પણ ગરમ કરવા મૂકવાની છે તેથી ઢોકળું બેસી ન જાય. હવે આપણે થોડાક તેલ વડે થાળીને આ પ્રમાણે ગ્રીસ કરી લેશું, અને ગ્રીસ કર્યા બાદ થાળીને પણ ઢોકળિયામાં મૂકી દેવાની. હવે આપણી થાળી ગરમ થઈ ગઈ છે, એટલે આપણે જે આથો આવેલો લોટ છે એમાં આપણે ખાવાનો સોડા એડ કરશું. આ ખાવાનો સોડા આપણે 1/2 ચમચી જેટલો જ નાખવાનો છે, અને એ નાખ્યા બાદ થોડું પાણી નાખીને તેને ફરીથી મિક્સ કરી લેવાનું. મિત્રો, પાણી નાખતા ખૂબ જ ધ્યાન રાખો, નહીતર લોટ ખૂબ જ ઢીલો થઈ જાય છે. હવે આપણે તેનું ઢોકળું ઉતારશું, અને આપણે ઢોકળાના 3 લેયર કરવાના છે, એટલે 1 ઢોકળાનું લેયર આપણે થોડુંક જાડું રાખવાનું અને બાકીના 2 લેયર આપણે પાતળા ઉતારવાના છે. હવે આપણે તેને ઢાંકીને 5 થી 10 મિનિટ થવા દઈશું. ઢોકળું રેડી થાય તે દરમિયાન આપણે સ્ટફિંગ માટેનો એક મસાલો રેડી કરી લઈશું. તેના માટે આપણે જારમાં 1 ચમચી તલ લેશું. મગફળીનો ભૂકો થોડો વધારે 1 થી 2 ચમચી નાખો. ત્યારબાદ આપણે ટોપરાનું ખમણ એડ કરશું. ટોપરાનું ખમણ નાખ્યા બાદ તેમાં સ્વાદ મુજબ મીઠું નાખવાનું છે. મીઠું નાખ્યા બાદ તેમાં દળેલી ખાંડ નાખવી. દળેલી ખાંડ નાખ્યા પછી તેમાં આદુ મરચાંની પેસ્ટ નાખવી.
જો તમે તીખું ઓછું ખાતા હોય તો તેમાં મરી પાવડર સ્કીપ પણ કરી શકો છો, પણ ફરાળમાં મરી પાવડરનો સ્વાદ વધારે સારો આવે છે। હવે આપણો આ મસાલો રેડી છે, તેને આપણે એક બાઉલમાં કાઢી લેશું। આ મસાલામાં આપણે 2-3 ટીપા લીંબુનો રસ નાખશું, એટલે સ્વાદ સરસ ગળ્યો અને ખાટો એવો આવે છે। હવે આપણે આપણું ઢોકળું ચેક કરી લેશું। આપણું ઢોકળું રેડી છે, આપણે તેને ઠંડુ કરી અને પછી આપણે આખું ગોળ ઉતારવાનું છે, એટલે ઠંડુ થવા દેવું પડશે। હવે તે દરમિયાન આપણે બટેકા અને સુરણને સ્મેશ કરી લીધા છે। હવે બટેકામાં આપણે બધો મસાલો નાખી અને તેનું સ્ટફિંગ રેડી કરી લઈશું। મસાલા માટે આપણે આદુ મરચાંની પેસ્ટ, મરી પાવડર અને મીઠું નાખશું। જો તમે તીખું ઓછું ખાતા હોય તો બેમાંથી એક વસ્તુ તમે સ્કીપ પણ કરી શકો છો। આમાં તમે થોડું ખાંડ અને લીંબુ પણ એડ કરવાનું છે। જો તમે ખટાશ ગળાશ બેલેન્સ કરવા માંગતા હોય તો બંને વસ્તુ એડ કરવાની છે। હવે આ બધું નાખી દીધા પછી આપણે તે બરાબર મિક્સ કરી અને બટેકાનું સ્ટફિંગ રેડી કરી લેશું। તે જ પ્રમાણે આપણે સુરણમાં પણ મસાલો નાખવાનો છે, તેમાં પણ મીઠું, મરી, આદુ મરચાંની પેસ્ટ, ખાંડ અને લીંબુ બધું જ નાખવાનું થશે। અને ફરાળ તો થોડું તીખું હોય તો જ વધારે સ્વાદ આવે છે, એટલે દરેકમાં આદુ મરચાંની પેસ્ટ અને મરી નાખીએ તો વધારે સ્વાદ આવશે। સુરણમાં જો આદુ મરચાં ન નાખો અને મરી પાવડર તો ફરજિયાત જ નાખવો પડે, એટલે સુરણમાં તમે આદુ મરચાં તો સ્કીપ કરી શકો છો। તમે જોઈ શકો છો આપણું ઢોકળું ઠંડુ થઈ ગયું છે, એટલે એને આપણે આખું ગોળ જ ઉતારવાનું છે, એટલે હલકા હાથે એકદમ ધીરેથી સાચવીને કાઢવાનું છે। આપણે ઢોકળાને આ રીતે ચક્કુથી બધી સાઈડ ઊંચી કરી અને પછી તેને તબેથા વડે ઉતારવાનું છે, એટલે આખું ગોળ જ ઢોકળું તૈયાર।